કિમ રેલવે ઓવરબ્રિજના ગઢર પર એક યુવક ચડી ગયો. ગઢર પર ચડીને આરામ ફરમાવતો જોવા મળ્યો યુવક. પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી યુવકને ઉતારવામાં આવ્યું હતું. પોલીસે યુવકની વધુ પૂછપરછ પણ હાથ ધરી હતી. આપ દ્રશ્યોમાં જુઓ, ગઢર પર ચડીને આરામ ફરમાવી રહ્યો છે. મહત્વનું છે કે આ પ્રકારની બેદરકારી જીવલેણ બની શકે છે, છતાં લોકો વારંવાર આવી બેદરકારી દાખવે છે. અગાઉ પણ નશાખોરો, માનસિક અસ્થિર લોકોની ઓવરબ્રિજના ગઢર પર ચડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તો કોઈ વ્યક્તિ આપઘાત કરવા કે રીલ્સ બનાવવા માટે પણ ગઢર પર ચડી જતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. યોગ્ય કાર્યવાહી જરૂરી બની જાય છે. જુઓ, પોલીસે તેને સમજાવીને નીચે ઉતાર્યું હતું અને તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. કિમ રેલવે ઓવરબ્રિજની આ ઘટના છે. સુરતના દ્રશ્યો છે કે જ્યાં ઓવરબ્રિજના ગટર પર ચડી ગયો યુવક અને ત્યાં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. જોકે આસપાસના લોકો, પોલીસ પણ પહોંચી અને યુવકને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો. જો અહીં એક પણ ચૂક થાય તો દુર્ઘટના બની શકે છે, જીવ જઈ શકે છે, આવી બેદરકારી મોંઘી પડી શકે છે. પોલીસ હવે આ યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. જોવે રહેશે કે પૂછપરછ દરમિયાન શું વિગતો સામે આવે છે. અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે, જ્યારે ક્યારેક કોઈ નશાખોર વ્યક્તિ, ક્યારેક કોઈ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ આ પ્રકારે ગઢર પર કે ઊંચાવાળી જગ્યા પર પહોંચી જતા હોય છે અને અંતે પોલીસ કે પછી અન્ય લોકોની સમજાવટથી મામલો થાળે પડતો હોય છે, પરંતુ અહીં બેદરકારી જીવ પણ લઈ શકે. મેહુલ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. મેહુલ, આ ઘટના સંબંધી વિગત. બિલકુલ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામ ખાતે જે રેલવે ઓવરબ્રિજ આવેલો છે, આ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર નશાખોરો તેમજ જે અસામાજિક તત્વો હોય તે ચડી જતા હોય છે. ત્યારે આજરોજ વધુ એક યુવક જે ઓવરબ્રિજની લોખંડની ગડર છે તેની પર ચડી જતા જે સ્થાનિકોની નજર જતા તેઓએ બૂમાબૂમ કરી હતી, જેને લઈને કિમ પોલીસ મથકના જીઆરડીઓ પહોંચી ગયા હતા અને લાંબી સમજાવટ બાદ યુવકને હેમખેમ નીચે ઉતારી તેઓને નજીકના કિમ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે જે રીતે યુવક જે લોખંડની ગડર છે તેના પર ચડી જતા સૌ કોઈના શ્વાસ અતર થઈ ગયા હતા. જો કે તે હેમખેમ નીચે ઉતરી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. જે યુવક છે તેઓએ નિશો કર્યો છે કે અન્ય કારણોસર તે ચડ્યો, તે હાલ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઓકે, મેહુલ, આભાર તમામ જાણકારી બદલ. બોલે છે.